સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે સંસારની પ્રતિકૂળ દશા તે સંસાર તરવા બરાબર છે તે અંગે પરમગુપાલ દેવે આ પ્રમાણેનો માર્મિક બોધ વચનામુ ચારસો બાણુંમાં સૌભાગભાઈ પરના બોધ્યો છે લખે છે અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુજીવને આ કારણે વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે ક્વચિત શાતાનો ઉદય હોય ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે એમ વચનામુ નવસો તેરમાં કુપા બોધ્યું છે વચનામૂર્ત ચારસો એકાણુંમાં સુગણાંગ અધ્યયનનું વાક્ય ટાંકીને કૃપાલદેવ બોધે છે કે એકંત દુઃખે જરિયેવલો એ હે જીવો તમે બૂજો સમ્યક પ્રકારે બૂજો મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો અજ્ઞાનથી સદવિવેક પામો દુર્લભ છે એમ સમજો આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે એ તેનો વિચાર કરો દેહ દરિયાનો દંડ છે તે ભોગવવો જ પડે મનુષ્યપણું પણ ચોવીસ દંડકમાંનું એક દંડક જ ગણવામાં આવ્યું છે તે સજા ભોગવવા મળ્યું છે મજા માટે નહીં તનુધારી કોઈ ન સુખિયા જે દીઠા તે દુખિયા રહી કર્મનો ઉદય વેદતા જે આકુલતા રાખે તો પણ થવાનું હોય તે થાય જ છે આકુલતા ન રાખે તો પણ જે થવાનું હોય તે થાય છે પણ આકુલતા રાખતા સાથે આત્મા અપરાધી થાય છે પૂતગલનું બનેલું આ શરીર પૂર્વકર્મને લઈને ઉદયમાં આવતી વેદને વેદવાનું પાત્ર છે શાતા કે અશાતા વચનામુત નવસો તેરમાં પરમગપાલદેવે ભાવ પ્રભુતનો આઠમો શ્લોક ટાંક્યો છે કે ભીષણ નર ગઈએ તિર્ય ગઈએ કુદૈવ મણુય ગઈએ પત્તોથી તીવ્ર દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ ભયંકર નરક ગતિમાં તિર્યજ ગતિમાં માઠી દૈવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તો તીવ્ર દુઃખને પામ્યો માટે હવે જીન ભાવના ભાવ ચિંતાઓ કે જેથી અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થાય જ્ઞાની દુઃખી હોય જૈન અને જૈનેતરમાં જ્ઞાની માર્ગાનુસારી તપસ્વી સંન્યાસી ત્યાગી વૈરાગ્ય અને અવતારી પુરુષ કે તુલ્ય પુરુષને પણ દુઃખ પડ્યાનો ઉલ્લેખ છે તેઓએ એ દુઃખો વેઠ્યા અને આત્માર સાધ્યો તે જ તે કથાઓનો ઉપદેશ રહ્યો છે જો સંસારમાં દુઃખ જ ન હોત કે નહિવત હોત તો આજ સુધી જેટલા જ્ઞાનીઓ થયા તેના અંશ જેટલા પણ જ્ઞાનીઓ ન થયા હોત વ્યવહારમાં સુલભ પ્રાપ્તિના યોગોને લઈને સંસાર પ્રત્યે વૈરાગ જ ન આવે સ્પષ્ટ આત્મજ્ઞાન પણ ઉદય ન થાય એ સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગો ખરેખર પરમાર્થે ઉપકારક છે પરમગોપાલદેવ બોધે છે કે આ તો પરમાત્માની સરળાય કે પરમાત્મા મદદ મળી આમ ન બને તો કોઈ તીર્થંકર કે તે કોટીના પુરુષ સિવાય બીજા બધાને સંસાર ત્યાગરૂપ જ છે તેમ ભાસવું દુર્લભ દુર્લભ છે જીવ કઠણાઈમાં તપે ત્યારે આત્મસાધનની કંઈ સૂજ પડે અને તેથી આ પ્રસંગો પરમાર્થે તો સુખદાયી સાબિત થાય પરમાત્માનો ઉપકાર આમ ન હોય અને ભૌતિક સુખ સામગ્રી કુટુંબ પરિવાર ધન સંપત્તિ બધું અનુકૂળ હોય તો તો જીવ તેમાં જ ડૂબ્યો રહે અને કૃતાર્થા વેદે અઠે દ્વારકા કરે આ તો પરમાત્માની માયા એટલે ભૂલામણી કર્મની છેતરામણી છે કે તેને છૂટવા જ નહીં આપે જેવ સંસારમાં ખૂચ્યો જ રહેશે પ્રીતમદાસ કહે છે માત તાત સુત ભાઈ ભાભીની એ સૌ ઠગની ટોળી રે વાલ કરી તારું સર્વે લેશે અંતે રહેશે આંખો ચોળીને આ તો વાલ કરીને વિખડું પાય ઝેર પાય છે ઠગારું પાટણ છે પ્રભુ શ્રીજી કહેતા જીવ અહીં નહીં તો આગળ ઠગાવવાનો જ જો સાવધ ન રહ્યો તો ભૂલાશ્યો લો લગભગ લૂંટાશો સીમભણી દિશે રસ્તો સહેલો ભવ શિખરણી અંત અઘરો પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સંસારના મતલબી જીવો સ્વાર્થી જીવો પાછળ પાછળ ફેર્યા કરશે અને પુણ્ય ફોલી કાશે પુણ્ય પરવારી જતા પીછો છોડશે પ્રભુસિંહજી દાખલો આપતા કે રૈણા સુંદરીના કબજામાં જીવ આવ્યો અને ફસાયો હવે કઈ રીતે છૂટે બચે કઈ રીતે પણ આ જાણી કરી આવું વાંચી સાંભળી કરી નબળા કે નિરાશ નહીં પ્રાપ્ત સંજોગોનો પરમાર્થે લાભ લેવા જ્ઞાનીઓનો બોધ છે વચનમુત સાતસોને અઠ્યોતેરમાં પરમકુપાલદેવ અંબાલાલભાઈને બોધે છે કે કેવળ નિરાશાપામમાંથી જીવને સત્સમાગમના પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે સત્સમાગમના અભાવના ખેદ રાખતા છતાં સત્સમાગમ થયો છે સત્સંગ મેળ્યો છે એ પરમ પુણ્યયોગ બન્યો છે માટે સર્વસંગ ત્યાગનો યોગ બનતા સુધીમાં ગૃહસ્વાતે સ્થિતિ હોય ત્યાં પર્યંત પણ એટલે આપણે બધા માટે તે પ્રવૃત્તિ નીતિ સહ કંઈ પણ જાળવી લઈને પરમાત્મા ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસ કરેવું કરમ કરમ કરી રાખી આ કાળદ દૂષમ છે એમ કહી પરમાત્મા ઢીલા ન થવા જ્ઞાનીઓ બોધે છે વધારે કમર કસવા બોધે છે કરેડિયા કરવા કહે છે વચનામૂત આઠસો તેતાલીસમાં બોલ્યું તે પ્રમાણે હું ધર્મ પામ્યો નથી હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા વિતરાક પુરુષોનો ધર્મ જે દેહ આદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનું નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવા બોધ્યું છે અને મંદ વૃત્તિ થાય ત્યાં કથાયોગના દાખલા વિચારે વારંવાર વિચારે એવો બોધ છે સુભાકભાઈને બળ આપતા કહે છે તમે અમે કંઈ દુઃખી નથી જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી પાંડવના તેર વર્ષના દુઃખની એક ઘડી નથી અને ગત સુકમાના ધ્યાનની એક પળ પણ નથી સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તો તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ સુલભ પ્રાપ્તિના જોગથી જેને સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન પણ ઉદય થતું નથી માટે સુલભ પ્રાપ્તિને કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે એમ જ્ઞાની બોધે છે પરમ કુપદેવે કહ્યું છે કે જે થાય તે પોતાના જ કર્મોને લઈને થાય છે તેમાં ક્ષમતા ઘટે છે અને તેના ઉપાયના કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો જ માત્ર આપણો ઉપાય છે સંસારમાં જ્યાં સુધી અનુકૂળ એવું થયા કરે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું હૃદયમાં આવે નહીં ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય પછી વૈરાગ આવે પછી આત્મસાધનની કંઈ સૂજ પડે જીવે આ પ્રસંગો તો સુખદાયક માનવા ઘટે છે કે જેને કારણે આત્મસાધન સૂજે છે આવો પરમાત્મા શ્રીકૃષ્ણનો પણ બોધ છે સંસારમાં પણ પ્રતિકૂળ પ્રતિકૂળ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે અધ્યાત્મમાં રોદણા રોવાની મના છે વચનામુ ચારસો સત્તાવનમાં બોધ્યું કે સમાગમમાં દિનપણે આવવું નહીં હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો નહીં પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો નહીં સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે કરમ કરમ કર્યા કરે તો કરમ કંઈ વિવર એટલે રસ તો આપે નહીં જ્ઞાની બોધે છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ છૂટવાનું કામ એ બંધાય નહીં અને બંધાવવાનું એ છૂટે નહીં એ તો અધ્યાત્મનો નિયમ છે અનંતકાળથી જે કર્યું તે બધું ભૂલવાળું જ હતું તેથી પ્રભુ કહેતા અનાદિનું એટલે જૂનું મૂક્યા વિના છૂટકો નથી ભૂલ્યો ત્યાંથી ફેરગણ મમોક્ષુ જીવને ખેદના પ્રસંગો બની આવે તે ખેદ પરમાર્થ ખેદમાં પલટાવી નાખતા બેવડો લાભ થાય છે મન મારીને પણ ખેદ ભૂલવા જ્ઞાનીઓ બોધે છે સંત કબીર કહે છે આયા જબ લાયા નહીં અંતે ના લઈ જાય બીચ મિલી બીચ મેં ગઈ ધોખા કરે બલાય આ ન હૈયે બેસે તો હિસાબ ગણવા કહે છે કે તેરા તો ક્યાં ગયા જો તું કરે હિસાબ નંગાહી તું જન્મ્યા અબ લંગોટી લાભ વ્યવહારે નુકસાની છે જ નહીં હવે જ્યાં તળિયે જ બેઠો છે ત્યાં નુકસાન કેવું પરમાર્થ નુકસાન અટકાવી મનુષ્ય દેહનું સાર્થકપૂર્ણ કરું લેવા જ્ઞાની બોધે છે ખરો પ્રેમ આવશે તો ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ કોઈ નિયમ નથી ધણી જાગે તો ચોર ભાગે પૂજ્ય બ્રહ્મચારીજી બાર ભાવનાના પદમાં લખે છે કે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ ત્રણે નહીં વાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ